हेलो नमस्कार विद्यार्थी मित्रों, प्रथम परीक्षा ऑक्टोबर 2023 नो संपूर्ण पेपर सॉल्यूशन आजना वीडियो नी अंदर आपणे जोवाना छीए। संपूर्ण दरेक प्रश्नोना जवाबो तमने आ वीडियो नी अंदर मळी जशे, तो खास आ पेपर तैयार कर देजो जेथी तमने परीक्षामां कोई तकलीफ न पड़े ने तमे इजीली वधुमां वधु सारा मार्क्स जे छे ए लाई शको। एटले खास आ वीडियो ने अंत सुधी जोता रहेजो अने चेनल पर नवा हो तो खास सौप्रथम सीआर एजुकेशन चेनलने सब्सक्राइब कर देजो। 16 માર્ક્સનો વિભાગ એ છે જેની અંદર હેતુલક્ષી એટલે કે ખાલી જગ્યા, ખરા ખોટા અને એમસીક્યુ આવશે। તો સૌપ્રથમ આપણે જોઈએ ખાલી જગ્યા, સૌપ્રથમ વિભાગ એ છે। પહેલો પ્રશ્ન છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડને ખાલી જગ્યા પણ કહે છે, તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એનું અણુસૂત્ર થાય CaOH2, એનું અણુસૂત્ર થયું, એને શું કહેવાય છે? તો બીજું એનું નામ છે ફોડેલો ચૂનો। તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડને ફોડેલો ચૂનો પણ કહેવાય છે, ફોડેલો ચૂનો। ક્લિયર? ચલો બીજો પ્રશ્ન, પીએચમાં પી જર્મન શબ્દ પોન્ટેજનો અર્થ શું થાય? તો પોન્ટેજનો અર્થ થાય શક્તિ। નોટબુક જે છે તમે જોડે જોડે બધા જે હું જવાબો તમને કહું છું એ લખતા રહેજો અને ખાસ આ પેપર તૈયાર કરી દેજો એટલે પૂરેપૂરા 80 માંથી 80 માર્ક્સ તમે ઇઝીલી લાવી શકો। આગળ ત્રીજો પ્રશ્ન છે, બાયોગેસ ઉત્તમ બળતણ છે કારણ કે તેમાં ખાલી જગ્યા 10% સુધી મિથેન વાયુ હોય છે। તો તમે જાણો છો કે બાયોગેસનો મુખ્ય ઘટક છે મિથેન વાયુ, કેટલા ટકા હોય છે? તો 75%, 75%, 75%। ચોથી ખાલી જગ્યા છે, પચેલો આહાર અને નાના આંતરડા દ્વારા અભિશોષણ પામેલ ચરબીનું વહન કોના દ્વારા થાય છે? તો જે ચરબી હોય છે એનું વહન આંતરરસાંકુરો દ્વારા થતું હોય છે। તો તમારે તે જવાબ લખવાનું, રસાંકુરો દ્વારા થાય છે, રસાંકુરો, બરાબર। ચલો નેક્સ્ટ છે વિદ્યાર્થી મિત્રો ખરા ખોટા, તો અહીંયા 3 ખરા ખોટા છે, આપણે એ પણ જોઈ લઈએ। પહેલું વિધાન છે, ક્ષારણને લીધે તાંબા પર લાલ રંગનું સ્તર જાય। તો યાદ રાખજો, ક્ષારના લીધે તાંબા પર જે છે લાલ રંગનું નહીં પરંતુ લીલાશ પડતું જે છે સ્તર જામતું હોય છે, એટલે આ વિધાન કેવું છે? ખોટું છે, ખોટું, બરાબર, પહેલું વિધાન ખોટું છે। ચલો બીજો પ્રશ્ન, ગોલી અરીસાની વક્રતા ત્રિજ્યા આર તથા કેન્દ્ર લંબાઈ એફ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર એફ ઇઝ ઇક્વલ ટુ 2R છે? ના, સાચું સૂત્ર શું છે? આર બરાબર 2F, સાચું સૂત્ર આવી રહ્યું છે। તો આ આ કેવું થયું? ખોટું। તો આ વિધાન કેવું છે ભાઈ? ખોટું છે। આ આ પ્રશ્ન પેપર જે છે એ તમને પ્રથમ પરીક્ષામાં તો 100% ઉપયોગી થવાનું જ છે, પરંતુ આવનારી જે ગુજરાત બોર્ડની પરીક્ષા છે એમાં પણ તમને સારા એવા માર્ક્સ અપાવશે, એટલે ખાસ આ પેપર જે છે નોટબુકમાં લખીને તૈયાર કરી દેજો। 7મો પ્રશ્ન છે, શરીરની સમસ્થિતિ અને સંતુલન માટે જવાબદાર અનુમસ્તિષ્ક છે? હા, સંતુલન આપણા શરીરનું અનુમસ્તિષ્ક કરે છે, એટલે આ વિધાન કેવું છે? 100% સાચું છે। એટલે પહેલાં બે વિધાન ખોટા છે અને 7મા નંબરનું વિધાન જે છે સાચું છે। હવે વિદ્યાર્થી મિત્રો એમસીક્યુ જોઈએ। પહેલો પ્રશ્ન છે, અપાચાના ઉપચાર માટે કયા પ્રકારની દવાઓ ઉપયોગી છે? તો જ્યારે અપચો થાય છે ત્યારે એન્ટાસિડ દવાઓ આપવામાં આવે છે, તો અહીંયા જવાબ આવશે ઓપ્શન બી, એન્ટાસિડ, બરાબર, નોટબુકમાં લખી દેજો। ચલો બીજો પ્રશ્ન, એક અંતર્ગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ આભાસી, ચતુ અને વસ્તુ કરતાં મોટું હોય તો વસ્તુનું સ્થાન ક્યાં હશે? તો સિમ્પલ છે, વસ્તુ એ અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર પીની વચ્ચે હશે, અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે, એટલે ઓપ્શન ડી આવશે। 10મા નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી કોણ આહાર શૃંખલાનું નિર્માણ કરે છે? તો આહાર શૃંખલાનું નિર્માણ અહીંયા જુઓ, ઘાસ જે બકરી જે છે શું ખાય? ઘાસ ખાય, અને માનવ જે છે બકરી ખાય, એટલે અહીંયા આખી આહાર શૃંખલા રચાશે, એટલે ઘાસ, બકરી અને માનવ। બાકીના તમે બીજા ઓપ્શન વાંચશો તો એમાં જે છે આહાર શૃંખલા રચાતી નથી, એટલે સાચો ઓપ્શન આવશે એ, ઘાસ, બકરી અને માનવ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જે જોડકું આપ્યું છે ખાસ ધ્યાન રાખજો, વિદ્યુત કોષનું પહેલાં તો એની જે સંજ્ઞા છે શું થશે? તો વિદ્યુત કોષની સંજ્ઞા આપણે અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, જે અહીંયા પ્લસ માઇનસવાળી સી નંબરની છે એ થશે, એટલે પહેલાંમાં સી આવે। ત્યારબાદ બીજું જુઓ, વિદ્યુત બલ્બ, તો વિદ્યુત બલ્બ માટે બીજા નંબરની જે આકૃતિ એ આવશે, એટલે સી, પછી બી અને અવરોધની એ, એટલે સી બી એ હોય એવો ઓપ્શન શોધવાનો છે, તો એવો ઓપ્શન છે ઓપ્શન નંબર બી, સી બી એ દર્શાવે છે, એટલે અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન બી, બરાબર, એકદમ સહેલું છે વિદ્યાર્થી મિત્રો। હવે નેક્સ્ટ છે 12મા નંબરનો જે પ્રશ્ન છે, 12 થી 16 5 પ્રશ્નો આપેલા છે, એક વાક્યમાં પ્રશ્નોના જવાબ આપવાના છે, દરેક પ્રશ્નના એક એક માર્ક્સ છે। પહેલો પ્રશ્ન છે, જઠર ગ્રંથિના કયા સ્ત્રાવને લીધે જઠરના આંતરિક અસ્તરને એસસીએલ
સામે રક્ષણ મળે છે તો કયા સ્ત્રાવને લીધે? તો શ્લેષ્મના લીધે, શ્લેષ્મ સ્ત્રાવ. કયો સ્ત્રાવ હશે ભાઈ? શ્લેષ્મ. ખાસ યાદ રાખજો, નોટબુકમાં લખી દેજો અને તૈયાર કરી દેજો જેથી પરીક્ષામાં તમને તકલીફ ન પડે. પછી વિદ્યુત અવરોધકતાનો એસઆઈ એકમ લખો. તો વિદ્યુત અવરોધકતાનો એસઆઈ એકમ શું છે? ઓમ ઇન્ટુ મીટર. અને અવરોધ કહે તો ખાલી ઓમ, અને અવરોધકતા કહે તો ઓમ ઇન્ટુ મીટર. પવન ઉર્જા મેળવવા ટર્બાઇનની જરૂરી ગતિ ચાલુ રાખવા પવનની ગતિ કેટલી હોવી જોઈએ? તો પવનની ગતિ 15 કિલોમીટર પર અવર હોવી જોઈએ. 15 કિલોમીટર પર અવર યાદ રાખજો. મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે, બોર્ડની પરીક્ષામાં પણ આ પ્રશ્ન પૂછાય છે. સીએનએસનું પૂરું નામ જણાવવાનું છે. સીએનએસનું પૂરું નામ થશે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, અથવા તો તમે ગુજરાતીમાં મધ્યસ્થ ચેતાતંત્ર પણ લખી શકો છો. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, મધ્યસ્થ ચેતાતંત્ર. 16મો પ્રશ્ન છે, ન્યુશન તંત્રમાં ઉર્જા એટલે કે શક્તિનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો મુખ્ય સ્ત્રોત શું આવશે? સૂર્ય. સૂર્ય. તો આ તો વિદ્યાર્થી મિત્રો વિભાગે તમે ઇઝીલી અહીંયા પૂરેપૂરા 16માંથી 16 માર્ક્સ લાવી શકો છો. અને જ્યારે તમારું ગુજરાત બોર્ડનું પેપર 100 માર્ક્સનું હોય છે ને, ત્યારે વિભાગ એ જે છે એ 24 માર્ક્સનું થઈ જશે. આ ખાસ ધ્યાન રાખજો. હવે વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ટાઈમ બી વિભાગ બી જે છે જેની અંદર બે ગુણના પ્રશ્નો છે, જેમાંથી તમારે 10 પ્રશ્નો લખવાના છે. 2 ગુણના 10 પ્રશ્નો એટલે તમને પૂરેપૂરા 20 માર્ક્સ તમે ઇઝીલી લાવી શકો. એટલે પહેલાં 16 અને આ બીજા 2 ગુણના આટલું કરશો તો બી તમારે અહીંયા 36 માર્ક્સ થઈ જશે 80માંથી, બરાબર છે? તો ખાસ આ 2 ગુણના પ્રશ્નો પહેલાં તો નોટબુકમાં લખી દો, બરાબર છે? જોયો 17મો પહેલો પ્રશ્ન છે, ગ્રાણ કેન્દ્રીય સૂચક એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. પછી 18મા નંબરનો જે પ્રશ્ન છે ને એ અથવામાં છે. જમીનમાં પીએચનું મહત્ત્વ સમજાવો. જો એ પ્રશ્ન ન લખો તો એની અથવામાં જે રાસાયણિક સમીકરણનો પ્રશ્ન છે, જો શું કીધું છે? સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? કોઈ એક પ્રક્રિયા સમીકરણ દ્વારા સંયોગીકરણ પ્રક્રિયા સમજાવવાની છે. 2 ગુણનો પ્રશ્ન છે એટલે 4 મુદ્દા તમારે લખી દેવાના. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા દરમિયાન થતી ઘટનાઓ લખો. 20મો પ્રશ્ન છે, મનુષ્યના શ્વસનતંત્રના કોઈ પણ 4 અવયવોના નામ. તો સિમ્પલ, શ્વસનતંત્રના 4 અવયવોના નામ લખવાના છે. ફેફસું છે, બરાબર છે? પછી શ્વાસનળી, એવી રીતે 4 નામ લખી દેવાના. હવે જે 21મો પ્રશ્ન છે ને એ અથવામાં છે, એટલે બેમાંથી કોઈ પણ એક પ્રશ્ન તમે લખી શકશો. જેની અંદર ઉપરનો પ્રશ્ન જુઓ, શું કીધું છે? વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવના નામ લખી કોઈ એકનું વર્ણન કરો. તો ગ્રોથ હોર્મોન્સ જીએચ એ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે, જે હાઇટનું વધારો કરે છે, તમે એ રીતે પણ લખી શકો છો. પછી શુક્રપિંડમાં ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવનું નામ આપી તેનું કાર્ય વર્ણવો. તો શુક્રપિંડ જે છે એની અંદર કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે? તો જવાબ આવશે ટેસ્ટોસ્ટેરોન. ટેસ્ટોસ્ટેરોન. અને જો તમને અન્નપિંડ કહે તો ઇન્સ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન, આ 2 અંતઃસ્ત્રાવના નામ ખાસ યાદ રાખજો. હવે વિદ્યાર્થી મિત્રો આગળ 22મો પ્રશ્ન છે, અંતર્ગોળ અરીસાની સામે વસ્તુ કેન્દ્ર સીથી થોડે દૂર મૂકતા રચાતા પ્રતિબિંબ સ્થાન, પ્રતિબિંબનું માપ તથા પ્રતિબિંબનો પ્રકારની આકૃતિ તમારે અહીંયા દોરવાની છે. જો એ પ્રશ્ન ન લખો તો એની અથવા બીજો પ્રશ્ન છે, મોટવણી એટલે શું? મોટવણીનું સૂત્ર લખવાનું છે. ત્યારબાદ 2 ગુણનો પ્રશ્ન છે, વિદ્યુત કોષ, વિદ્યુત બલ્બ, એ મીટર અને પ્લગ કળની મદદથી બનાવેલા વિદ્યુત પરિપથની આકૃતિ દોરવાની છે. અને મોસ્ટ ટાઈમ પ્રશ્ન તમને બોર્ડની પરીક્ષામાં પણ આ પ્રશ્ન 100% જોવા મળશે. એટલે આ પ્રશ્ન 100% આગ બંધ કરીને તૈયાર કરી દેજો, કારણ કે 1 વર્ષ સુધી તમને આ ખૂબ ઉપયોગી થશે. આ પ્રશ્ન યાદ જ રાખવાનો છે. અવરોધના શ્રેણી જોડાણના ગેરફાયદા જણાવો, મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. ત્યારબાદ વિદ્યુત બલ્બના ફિલામેન્ટ બનાવવા માટે લગભગ 1 માત્ર ટંગસ્ટનનો જ ઉપયોગ કેમ થાય છે? અને ત્યારબાદ મોસ્ટ ટાઈમ પ્રશ્ન, આ 2 પ્રશ્નો તૈયાર કરી દેજો, કારણ કે તમે પ્રથમ પરીક્ષામાં તો પૂછાવાનું જ છે, પરંતુ જે આવનારી દ્વિતીય પરીક્ષા છે અને ગુજરાત બોર્ડની પરીક્ષા છે એમાં પણ આ પ્રશ્ન 100% હશે. ઓઝોનનું નિર્માણ જણાવી તેનું અગત્ય લખો. અને બીજો પ્રશ્ન છે એ 100% હશે, જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરાના 2 મુદ્દા તફાવતના અહીંયા લખવાના છે. તો આ 2 ગુણના પ્રશ્નો નોટબુકમાં લખીને ખાસ તૈયાર કરી દેજો. સોલ્યુશનની PDF જોતી હોય તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપું છું, પણ પહેલાં પ્રશ્ન સમજી લો, નોટબુકમાં લખી લો અને ખાસ તૈયાર કરવાના છે, કારણ કે 100% આપણને પૂરેપૂરા માર્ક્સ અપાવશે. વિભાગ સીની વાત કરું તો વિભાગ સીની અંદર 3 ગુણના 8 પ્રશ્નો લખવાના છે, એટલે 24 માર્ક્સ તમને વિભાગ સીમાંથી મળી જશે. પહેલો પ્રશ્ન છે, કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરતા નિપજ તરીકે શું મળશે એ તમારે જણાવવાનું. પછી આ પ્રક્રિયાનું સમીકરણ લખવાનું અને આ પ્રક્રિયા કયા પ્રકારની છે તે લખવાનું. પછી બીજો પ્રશ્ન છે, ખોરાપણું એટલે શું?
તેને અટકાવવા શું કરી શકાય એ જણાવવાનું છે તમારે. વિષમપોષી એટલે શું સમજાવો. અને જે 29મો પ્રશ્ન છે એ અથવામાં છે, બેમાંથી કોઈ પણ એક પ્રશ્ન લખવાનો છે. બંને પ્રશ્નો ખાસ તૈયાર કરી દેજો. મનુષ્યમાં અંતઃસ્ત્રાવના અસંતુલનથી થતી ખામીઓ સમજાવો. અને જો એ પ્રશ્ન ન લખવો હોય તો બીજો પ્રશ્ન છે, પરાવર્તી કમાનની આકૃતિ દોરવાની છે, ખાલી નામ નિર્દેશનવાળી ફક્ત અને ફક્ત આકૃતિ દોરવાની છે. ત્યારબાદ મોસ્ટ ટાઈમ એ પ્રશ્ન છે, જલવાહક પેશી અને અન્નવાહક પેશીનો તફાવત. ત્રણ ત્રણ મુદ્દા લખવાના છે કારણ કે 6 માર્ક્સનો આ પ્રશ્ન છે. ઓમનો નિયમ પણ તમને અહીંયા પૂછી શકે છે જો તમારે વિદ્યુતવાળું ચેપ્ટર હોય તો. ગોલી અરીસા માટેની નવી કાર્તેજિયન સંજ્ઞા પદ્ધતિ વર્ણવો. લેન્સના પાવર પી વિશે સમજૂતી આપવાની છે. લેન્સના પાવરને અહીંયા ટોક પર લખવાની છે. 3 માર્ક્સનો જ પ્રશ્ન છે એટલે 6 માર્ક્સ તમારે લખવા પડે. અને બીજો પ્રશ્ન છે જે અથવામાં છે, અવરોધનું શ્રેણી જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો. મોસ્ટ ટાઈમી પ્રશ્ન છે. શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ બંને પ્રશ્નો અત્યારે જ તૈયાર કરી દેજો કારણ કે તમને દર 3 પરીક્ષા, પ્રથમ વાર્ષિક પરીક્ષા એટલે કે હવે જે આવે છે આ, અને હવે આગળ આવશે ફેબ્રુઆરી કે માર્ચ મહિનામાં દ્વિતીય વાર્ષિક પરીક્ષા અને છેલ્લે ગુજરાત બોર્ડની પરીક્ષા. 3 પરીક્ષા તમારા માટે ખૂબ ઉપયોગી છે અને 3ય પરીક્ષામાં આ પ્રશ્ન તમને 100% જોવા મળશે. શ્રેણી જોડાણ લખેલું હોય કાં તો પછી સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો. 100% પૂછાશે અને પ્રથમ પરીક્ષામાં પણ પૂછાશે. જોઈ લો આ લખ્યું અથવામાં છે એટલે બેમાંથી તમને જે એક લખવું એ લખવાનું. અને ત્યારબાદ 34મો મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે, સૌર કુકર વિશે ટૂંક નોંધ લખો. હવે વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી એટલે કે 4 ગુણનો પ્રશ્ન. 4 ગુણના અહીંયા તમને 5 પ્રશ્નો લખવાના કીધેલા છે એટલે ટોટલ 20 માર્ક્સ તમને અપાવશે. બરાબર, વિભાગ ડીથી તમને 20 માર્ક્સ મળશે.